वंदे मातरम विद्यार्थी मित्रों, चलो बधा बेसी गया छो ने मारी सामे हे। चलो बाळको, तमने बधाने भणवानी मजा आवे छे के नहीं हे? मजा आवे छे के नथी आवती? आमां घणा खराने नहीं आवती हुई, कोने नथी आवती? चलो बोलो तो, कोने भणवानी मजा नथी आवती? बधाने ज आवे छे हे, बधाने ज आवे छे। सारू कहेवाय, ભણવાની બાળકો મજા જ આવી જોઈએ, મજા આવી જોઈએ ને ભણવાની। તો આજે બાળકો હું વિષય લઈને આવી છું સામાન્ય જ્ઞાન। એ સામાન્ય જ્ઞાનમાં જુઓ, આપણે ગયા પીરિયડમાં જે કેલેન્ડર હતો ને બાળકો, હે, એ જ કેલેન્ડરમાંથી આપણે જે સરવાળા બાદબાકીના દાખલા હતા અને એ દાખલાની નીચે જો બાળકો શેનું પ્રિન્ટિંગ હતું કે શતરંજ છે, પતંગ છે, લંબચોરસ છે, એવા આકારો હતા ને, એના વિશેના આપણે બોક્સ પૂર્યા હતા, પૂર્યા હતા ને। તો ફરીવાર બાળકો આપણે એ જ બોક્સ લઈને આવ્યા છીએ। તમારે બધાએ જોઈ લેવાનું ચોપડીમાં કે અત્યારે હું અહીંયા પુરાવેલા બોક્સ જ તમને સમજાવું છું, પરંતુ તમારે એ બોક્સ ચોપડીમાં જોઈ લેવાના કે કેવી રીતે આ બોક્સ આપણે પૂરીએ છીએ। આગળના કેલેન્ડરમાં પેજમાં તમારે જોતું જવાનું અને આ બધું તમારે જોઈ લેવાનું કે સાચું છે કે નહીં, કેલેન્ડરમાં જે વાર આવે છે એ પ્રમાણે છે કે નહીં। ચાલો બાળકો, હવે આપણે અહીંયા લખેલું છે, અહીંયા શું લખેલું છે બાળકો? કોણ કહેશે મને? વાંચતા તો બધાને આવડે છે, નથી આવડતું? આવડે છે વાંચતા બધાને? તો ચાલો તમે જ વાંચો, શું લખ્યું છે પહેલાં? પહેલાં લખેલું છે તારીખ 11માં ખાલી જગ્યા વાર છે, તારીખ 11માં ખાલી જગ્યા વાર છે। તેમાં દાખલાનો જવાબ 92 છે। શું છે બાળકો? તેમાં દાખલાનો જવાબ 92 છે। તારીખ 11માં ખાલી જગ્યા વાર છે, તો કયો વાર આવશે બાળકો? ગુરુવાર છે। તારીખ 11માં ગુરુવાર છે, પછીનો છે તેમાં દાખલાનો જવાબ ખાલી જગ્યા છે, તેમાં દાખલાનો જવાબ 92 છે। શું આવે બાળકો? તેમાં દાખલાનો જવાબ 92 છે। હવે જુઓ બાળકો, આ 92 છે ને તેમાં દશકનો અંક આને કહેવાય, 9ને, એકમનો અંક 2ને કહેવાય, કહેવાય ને હે? કોક તમને પૂછે કે એકમનો અંક કયો, તો એમ કહેવાનું 2, દશકનો અંક તો 9। તો દશક અને એકમનો અંક જે આવે છે તેના ઉપરથી જ હવે પ્રશ્ન પૂછેલું છે। જુઓ, જવાબમાં એકમનો અંક ખાલી જગ્યા છે, કયો છે બાળકો એકમનો અંક? 2 છે ને, દેખાય છે ને બધાને? ચાલો આપણે ન દેખાતું ફરી એક વખત લખી લઈએ, એટલે તમારો ઘાટો અક્ષર થઈ જાય। એકમનો અંક 2 છે, જવાબમાં દશકનો અંક ખાલી જગ્યા છે, કયો છે બાળકો? 9। જવાબમાં દશકનો અંક બાળકો કયો છે? 9 છે ને, એવી રીતે। પછી છે દડાનો આકાર ખાલી જગ્યા છે, દડાનો આકાર ખાલી જગ્યા છે। કોણ કહેશે મને કે આ જે 92 નંબર, આ 11 તારીખમાં 92 જવાબ આવેલો છે, તે જ દાખલામાં તમારે જોવાનું છે કે ત્યાં દડો દોરેલો હશે, તો દડાનો આકાર કેવો છે? ગોળ। કેવો છે બાળકો? દડાનો આકાર ગોળ છે। બધાને સમજાય છે ને? આ બોક્સ આપણે આગળના કેલેન્ડર છે તેમાંથી જ જોઈને પૂરેલું છે, તમારે જોતું જવાનું બાળકો। આપણે અહીંયા વારંવાર પેજ ફેરવી શકીએ નહીં, એટલે આપણે આ બોક્સ લખી દીધેલા છે ને, તમારે સમજવાના છે। હવે જુઓ બાળકો, પછી આવે છે તારીખ 14માં ખાલી જગ્યા વાર છે, તારીખ 14માં ખાલી જગ્યા વાર છે, કયો વાર છે બાળકો? રવિવાર।
તારીખ 14માં બાળકો કયો વાર આવશે? રવિવાર આવશે, આવશે ને? પછી છે તેમાં દાખલાનો જવાબ ખાલી જગ્યા છે, તગડે આઠડે 38, જવાબમાં એકમનો અંક ખાલી જગ્યા છે, કયો છે બાળકો? 8, જો ઉપર 8 છે ને, આ શું કહેવાય, જમણી બાજુ એકમ અને ડાબી બાજુ દશક. પછી છે જવાબમાં દશકનો અંક ખાલી જગ્યા છે, આવે ને દશક, 3 છે ને બાળકો દશક, તો 3 જ આવે. હવે છે એમાં કેલ્ક્યુલેટરનું ચિત્ર હશે બાળકો, જુઓ કેલ્ક્યુલેટરનો જ છે ને, કેલ્ક્યુલેટરનો આકાર ખાલી જગ્યા છે. કેવો હોય બાળકો કેલ્ક્યુલેટરનો આકાર? લંબચોરસ. કેવો હશે બાળકો? કેલ્ક્યુલેટરનો આકાર લંબચોરસ છે, હોય ને કેલ્ક્યુલેટરનો આકાર લંબચોરસ. હવે જુઓ બાળકો આગળનું બોક્સ આપણે જોવાનું છે, કે હવે આગળના બોક્સમાં જુઓ કેવી રીતના આપેલું છે કે તારીખ 19માં ખાલી જગ્યા વાર છે. જોઈ લીધો ને બાળકો કેલેન્ડર તમે? હે, કેલેન્ડર બધાએ જોઈ લીધો ને, કયો વાર આવે છે? શુક્રવાર આવે છે ને, તો તારીખ 19માં શુક્રવાર છે. પછી શું આવે છે? તેમાં દાખલાનો જવાબ ખાલી જગ્યા છે, કયો છે બાળકો દાખલાનો જવાબ? 6×61, જવાબમાં એકમનો અંક ખાલી જગ્યા છે. 1 આવે, જવાબમાં દશકનો અંક ખાલી જગ્યા છે. 6 આવે, આવે છે ને બાળકો? પછી છે બોક્સનો આકાર ખાલી જગ્યા છે, બોક્સનો આકાર ખાલી જગ્યા છે. કેવો છે આકાર બાળકો? ચોરસ છે. હવે આવે છે જુઓ કે હવે શું આવે છે બાળક, તારીખ એકવીસમાં રવિવાર છે. શું છે બાળકો? તારીખ 21માં રવિવાર છે ને, હે, તેમાં દાખલાનો જવાબ, તેમાં દાખલાનો જવાબ ખાલી જગ્યા છે, 8×37 છે. જવાબમાં એકમનો અંક 7 છે, જવાબમાં દશકનો અંક 8 છે. અને જુઓ બાળકો ગાજરનો આકાર કેવો છે? શંકુ. ગાજર બાળકો કેવું હોય છે? નીચેથી પતલું ને ઉપરથી કેવું હોય છે? જાડું હોય છે, એને શંકુ આકાર કહેવાય. તો ગાજરનો આકાર બાળકો કેવો છે? શંકુ આકાર છે. બધાને ખ્યાલ આવી ગયો ને કે કેલેન્ડર પરથી આપણે આ બોક્સ કેવી રીતના બનાવ્યા છે. ચાલો હવે આવે છે, હવે શું આવે છે બાળકો? તારીખ 22માં ખાલી જગ્યા વાર છે, કયો વાર છે તારીખ 22માં? સોમવાર છે. તેમાં દાખલાનો જવાબ ખાલી જગ્યા છે, 04 છે. તો જવાબમાં એકમનો અંક 4 છે, જવાબમાં દશકનો અંક 0 છે. પાસાનો આકાર ખાલી જગ્યા છે. ચાલો બાળકો કોણ કહેશે મને કે પાસાનો આકાર કેવો હોય છે? પાસાનો આકાર બાળકો ચોરસ હોય ને, એ જો અહીંયા હું લખું છું, ચો ર સ, શું લખ્યું મેં? ચોરસ. કે પાસાનો આકાર ચોરસ છે. હવે આવે છે તારીખ 24માં ખાલી જગ્યા વાર છે, કયો વાર છે બાળકો તારીખ 24માં? હા, કયો વાર છે? બુધવાર છે. આ બુધવાર લખો ને અહીંયા, તારીખ 24માં બુધવાર છે. તેમાં દાખલાનો જવાબ કેટલો છે બાળકો? કોણ કહેશે મને? હે, 02 છે ને, 02. પછી લખ્યું છે જવાબમાં એકમનો અંક ખાલી જગ્યા છે, 2 છે. જવાબમાં દશકનો અંક ખાલી જગ્યા છે, તો 0 છે. બિસ્કિટનો આકાર ખાલી જગ્યા છે. બાળકો બિસ્કિટનો આકાર કેવો છે? તેમાં ગોળ છે, છે ને બાળકો ગોળ. હવે ચાલો આપણે આગળનું કરીએ.
હવે છે જો અહીંયા લખેલું છે તારીખ 25માં ખાલી જગ્યા વાર છે, તારીખ 25માં ખાલી જગ્યા વાર છે. કયો વાર આવશે બાળકો? તારીખ 25માં ગુરુવાર આવે. કયો વાર આવે બાળકો? ગુરુવાર. કે તારીખ 25માં ગુરુવાર છે, તેમાં દાખલાનો જવાબ ખાલી જગ્યા છે તો 95 છે, જવાબમાં એકમનો અંક ખાલી જગ્યા છે તો 5 છે, જવાબમાં દશકનો અંક ખાલી જગ્યા છે તો 9 છે, પુસ્તકનો આકાર ખાલી જગ્યા છે તો લંબચોરસ છે. પુસ્તકનો આકાર બાળકો કેવો છે? લંબચોરસ છે. ચાલો બધાને ખ્યાલ આવી ગયા ને બાળકો કે કેવી રીતે આપણે આ બોક્સ આગળના કેલેન્ડરમાંથી પૂર્યું. હવે જુઓ બાળકો, પછી આવે છે કે તારીખ 27માં ખાલી જગ્યા વાર છે, તારીખ 27માં ખાલી જગ્યા વાર છે તો કયો વાર આવશે બાળકો? શનિવાર. કયો વાર આવે બાળકો? શનિવાર. તેમાં દાખલાનો જવાબ કયો છે બાળકો? 97. 97 છે. જવાબમાં એકમનો અંક બાળકો કયો છે? 7 છે. જવાબમાં એકમનો અંક બાળકો કયો છે? 7 છે. પછી છે જવાબમાં દશકનો અંક બાળકો કયો છે? 9 છે. જવાબમાં દશકનો અંક ખાલી જગ્યા છે તો બાળકો કયો આવશે? 9 આવે ને, હે? તો 9 છે. પછી લખેલું છે કે જો બાળકો એમાં છે ને ઈંટનું ચિત્ર દોરેલું છે. જેનું ચિત્ર દોરેલું છે ઈંટનું, તો ઈંટનો આકાર કેવો હોય બાળકો? કોણ કહેશે મને? હે, ઈંટનો આકાર કેવો હોય? તમને બધાને ખ્યાલ જ હશે, ઈંટ તો લંબચોરસ જ હોય ને, હોય ને? ઈંટ કેવી હોય બાળકો? લંબચોરસ હોય. તો એમાં મેં શું લખેલું છે જુઓ કે ઈંટનો આકાર લંબચોરસ છે, લખેલું છે ને. હવે આવે છે બાળકો તારીખ 29માં ખાલી જગ્યા વાર છે, તારીખ 29માં ખાલી જગ્યા વાર છે તો તારીખ 29માં કયો વાર છે બાળકો? ચાલો બોલો તો તારીખ 29માં કયો વાર છે? હે, સોમવાર. કયો વાર છે બાળકો? તારીખ 31માં 29માં સોમવાર છે. ચાલો પછી શું આવે છે? તેમાં દાખલાનો જવાબ ખાલી જગ્યા છે. તેમાં દાખલાનો જવાબ બાળકો 2 + 66 છે. તો બાળકો આ 66 હોય ને એમાં જુઓ કેવું થાય છે, દશકનો અંક પણ 6 અને એકમનો અંક પણ 6 છે ને. તો આવી રીતે જ્યારે બંને જવાબ સમાન સંખ્યામાં આવે, જ્યારે આ જવાબ સમાન સંખ્યા એટલે કે 6 અને 6 બંને અંક સરખા જ છે બાળકો, તો એકમનો અંક પણ 6 આવે ને દશકનો અંક પણ 6 આવે. જો અહીંયા મેં લખેલું જ છે કે જવાબમાં એકમનો અંક 6 છે ને બાળકો. ચાલો આપણે 6 છે એ વ્યવસ્થિત થોડો લખી લઈએ. એકમનો અંક કેટલો છે બાળકો? 6 છે. પછી લખેલું છે જવાબમાં દશકનો અંક ખાલી જગ્યા છે, ત્યાં પણ બાળકો આપણે વ્યવસ્થિત 6 લખી નાખીએ. જો જવાબમાં દશકનો અંક 6 છે. પછી શું છે બાળકો? કે બેટનો આકાર ખાલી જગ્યા છે. બેટનો આકાર બાળકો કયો છે? ચાલો કોણ કહેશે મને? બેટનો આકાર ખાલી જગ્યા છે, લંબચોરસ છે. અહીંયા મેં શું લખ્યું છે બાળકો? જુઓ, લંબચોરસ. શું લખેલું છે? લંબચોરસ. તો બેટનો આકાર તો બાળકો લંબચોરસ જ હોય ને. બેટનો આકાર ક્યારે ગોળ હોય? તમે ક્યારે ગોળ બેટ જોયું છે? છે કોઈની પાસે ગોળ બેટ? હે, નથી ને. તો બેટનો આકાર, ઈંટનો આકાર, પછી શેનો આકાર? કેલ્ક્યુલેટરનો આકાર, એ બધા આકારો બાળકો કેવા હોય? લંબચોરસ હોય, હોય ને. તો બેટનો આકાર પણ અહીંયા લંબચોરસ છે. હવે પછી આવે છે તારીખ 31, એટલે કે આ મહિનાની છેલ્લી તારીખ. આ કેલેન્ડર છે એની, હો બાળકો, આપણે ચાલે છે એ નહીં, આ જે કેલેન્ડર છે ને એની છેલ્લી તારીખ. કે તારીખ 31માં ખાલી જગ્યા વાર છે,
ચાલો કોણ કહેશે મને તારીખ 31માં કયો વાર આવે? હવે તો બધાને જોતા આવડી ગયું હો, ફટાફટ પેજ ફેરવીને બોલે છે કે તારીખ 31માં બુધવાર છે, તારીખ 31માં બુધવાર છે. તેમાં દાખલાનો જવાબ બાળકો કયો છે? ચોગડે નવડે 49. ચોગડે નવડે 49 છે ને બાળકો, કે તેમાં દાખલાનો જવાબ 49 છે. હવે જુઓ, જવાબમાં એકમનો અંક ખાલી જગ્યા છે. કોણ કહેશે મને કે જવાબમાં એકમનો અંક કયો છે બાળકો? 9. અહીંયા જુઓ આગળ 9 હું 9 છે ને એકમ છે ને, તો અહીંયા જવાબ એકમનો અંક 9 છે. પછી શું આવશે બાળકો? કે જવાબમાં દશકનો અંક ખાલી જગ્યા છે. જવાબમાં દશકનો અંક ખાલી જગ્યા છે તો કયો છે બાળકો? 4 છે ને, 4. તો આપણે 4 લખવાનું. ઘડિયાળનો આકાર ખાલી જગ્યા છે. ચાલો કોણ કહેશે મને કે ઘડિયાળનો આકાર કેવો છે બાળકો? ઘડિયાળનો આકાર ગોળ છે. જો બાળકો, ઘડિયાળનો આકાર તેમાં ગોળ છે, પરંતુ તમને ખ્યાલ છે ને કે આપણે ઘડિયાળ હોય તેનો આપણે અહીંયા ઘરે હોય તો અમુકને ચોરસ હોય ને ઘડિયાળ હોય ને, હે કેવી અલગ અલગ પેટર્નની ઘડિયાળ આવે છે. કોના ઘરે છે અલગ પેટર્નની ઘડિયાળ? છે તમારા ઘરે બાળકો અલગ પેટર્નની ઘડિયાળ? અમારા ઘરે તો છે સરસ મજાની ચોરસ, પરંતુ અહીંયા ચિત્રમાં આપણને આપ્યું છે કે ગોળ ઘડિયાળ છે. એટલે આપણે શું લખવાનું છે બાળકો? ગોળ જ લખવાનું છે. હવે જુઓ બાળકો, આ જે આપણે કેલેન્ડર ભણ્યા ને, હે એમાં ખાસ કરીને તમારે શું શીખવાનું છે ખબર? તમારે હવે શું કરવાનું કે જે નવા મહિનાનું કેલેન્ડર હોય ને એ તમારે ખાસ જોઈ લેવાનું કે આમાં કયા કયા વારે રવિવાર આવે છે, કયા કયા વારે રજા છે, તેમાં રંગ કેવો પૂરેલો છે. અને બાળકો, આ જે આપણે આ બોક્સ છે ને, આ જે આપણે બધા અલગ અલગ પ્રકારના આ બોક્સ, આ અહીંયા 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 અહીંયા, હે એ બોક્સ છે ને, એની તમારે જો અહીંયા શું લખેલું છે, આ બધું છે ને 1 2 3 4 5 આવી રીતના સવાલ કહેવાય. એ સવાલ છે ને તમારે એક પેજમાં લખવાના અને પછી જોવાનું કે તારીખ 25માં ખાલી જગ્યા વાર છે. તો તમારે છે ને આવતા વર્ષનું જે કેલેન્ડર હોય ને એમાં તમારે જોવાનું, કેલેન્ડરમાં જોતા શીખવાનું કે તારીખ 25માં કયો વાર છે, તારીખ 25માં કયો વાર છે. હવે આ તારીખ 25માં જે વાર આવતો હોય તે લખવાનું. ચાલો બાળકો, હવે પછી આપણે ઘણું બધું નવું નવી શીખીશું આવતા પીડીએમાં. વંદે માતરમ બાળકો.